वडोदरा म्युनिसिपल कॉर्पोरेशन तंत्र के सफाई अभियान के सामने वार्ड नंबर 4 की कचेरी द्वारा ही पीछे की गोकुल नगर सोसाइटी के पास कचेरी का कचरा उंडेले जाने के कारण स्थानीय सोसाइटी के रहीशों द्वारा आज विरोध व्यक्त किया गया। वडोदरा म्युनिसिपल कॉर्पोरेशन तंत्र द्वारा फिलहाल शहर में सफाई अभियान के तहत स्वच्छता बनाए रखने के लिए और गंदगी फैलाने वालों के खिलाफ दंडनीय कामगिरी की जा रही है। तो वहीं कॉर्पोरेशन द्वारा ही संचालित वैसी दक्षिण जोन विस्तार की वार्ड नंबर 4 की कचेरी द्वारा कचेरी के पीछे कूड़ा कचरा फैलाकर गंदगी बढ़ाई जा रही है। सिंधवई माता रोड पर स्थित वार्ड नंबर 4 की कचेरी के संकुल में कचेरी द्वारा मलबा फैलाकर सफाई नहीं करवाई जा रही, जो एक कचरे और रोड मटेरियल के ढेर के कारण पीछे स्थित गोकुल नगर सोसाइटी के लोगों को ढेरों परेशानी भुगतनी पड़ रही है। हर बार बारिश के वक्त यहाँ पर कचेरी के संकुल में बिन फिजूल वनस्पति उग निकलने के कारण मच्छरों का उपद्रव रहता है। स्थानीय गोकुल नगर के रहीशों द्वारा इस बात की कई बार वार्ड ऑफिस में शिकायतें की गई है, लेकिन अधिकारी कर्मचारी द्वारा कोई भी सफाई कामगिरी नहीं करवाने के कारण वे लोग हैरान परेशान हो चुके हैं, जिसको लेकर आज गोकुल नगर के रहीशों द्वारा मीडिया के समक्ष सफाई की मांग करते हुए नाराजगी व्यक्त की गई थी। અમે લોકો રહેવાસી બધા ગોકુલનગર સિંધી સોસાયટી ઓંજીસની સામે જે આવેલી છે વોર્ડ ઓફિસ 4 ને અડેલી છે। આ લોકોના જે કમ્પાઉન્ડ છે વોર્ડ નંબર 4નું પોતાનું ઝોનલ ઓફિસ છે, ત્યાં જ એમનું એટલું બધું કચરો ને બધું હોય છે કે જેનાથી મહામારી ફેલાય અને આવતી સિઝનમાં ઠંડી થશે અને પછી ડેન્ગ્યુનો પણ ઉપદ્રવ થશે, તો એના લીધે આ લોકો સફાઈ કરતા નથી અને બહુ ત્રાસ છે મચ્છરોનો અને આ ગંદકીનો। કમ્પ્લેન એકચ્યુઅલી અમને દર વર્ષે કરવી પડે છે, એ લોકો સાફસૂફ થોડું ઘણું કરે છે, પાછું જે એમના બુલડોઝરથી લઈને કચરો અમારા ઘર બાજુ દિવાલને અડાઈને પછી કાયમ માટે આખા વર્ષ માટે મૂકી દે છે। અત્યારે તમે કમ્પ્લેન કરી આ વખતે? આ વખતે અમે લોકો કમ્પ્લેન નથી કરી, પણ અમારી ઈચ્છા એવી છે કે હવે આ વખતનો સચોટ ઈલાજ આ લોકો લાવે તમારા માધ્યમથી, ન્યૂઝના માધ્યમથી, તો એમને પણ થોડી આંખો ખુલે અને સચોટ આનો ઈલાજ લાવે, તો અમે એના માટે તમારા થ્રુ એમને અરજી કરીએ છીએ। મહેશ ઇદનાની। આ વોર્ડ નંબર 4ની ઓફિસ છે, એની પાછળની ગોકુલનગર સિંધી સોસાયટી છે અને આ સોસાયટીના અમે બધા રહેવાસીઓ છીએ। આ સોસાયટીની પાછળના ભાગમાં જ્યાં અત્યારે સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાત, સ્વચ્છતર વડોદરા એ બધું ચાલી રહ્યું છે, ત્યારે આ વોર્ડ નંબર 4ની ઓફિસની પાછળ જ એટલું બધું ઉગી ગયું છે, એટલા બધા છોડવા બધા ઉગી ગયા છે અને એટલા બધા મચ્છરો થઈ ગયા છે કે અમે ઘરની બહાર પાછળ નીકળીએ છીએ તો મચ્છરો અમારા ઉપર આક્રમણ કરે છે અને મોટા અમે સમને હેરાન થઈ જઈએ છીએ। અને અત્યારે જ્યારે આ બધું કોરોનાનું બધું ચાલી રહ્યું છે ત્યારે આ મચ્છરનો હુમલો, તો અમે બધા ડરી રહ્યા છીએ કે અમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે બધું, તો વહેલી તકે અહીંયા સ્વચ્છતા કરવા વિનંતી છે। દર વર્ષે અમે અહીંયા પાછળ એપ્લિકેશન આપીએ છીએ, એના થોડા 15-20 દિવસ પછી કંઈ એક્શન લેવાય છે અને અહીંયા વોર્ડના ઓફિસરના મોટા મોટા ઓફિસરો અહીંયા બધા આંટા મારી રહ્યા હોય છે, એ લોકોને આ બધું નથી દેખાતું કે આ બધું અસ્વચ્છ છે? પોતાના કમ્પાઉન્ડમાં તો સ્વચ્છતા રાખો તમે, કે અમે લોકો પાછળથી હેરાન થઈ રહ્યા છીએ બધા। મારું નામ